चालो बाळको, आजे आपणे धोरण बे मां त्रण आटला बधा रमकड़ा, चालो गाईए गीतड़ू। टर टर ढम ढम ढम, करो रमकड़ा कुछ कदम, हाथी भाई चाले आगड़ पाछर ऊंट सवारी। खड़ाक खड़बड़ घोड़ो दौड़े, नेशी छटा अमारी। चलो सैनिको कदम कदम, करो रमकड़ा कुछ कदम, टर टर ढम ढम ढम, करो रमकड़ा कुछ कदम। तमे जे रमकड़ाथी रम्या होय तेमा रंग पूरो। तमे घोड़ाथी रम्या होय तो एमा रंग पूरवानुं, चकलीथी रम्या होय तो एमा रंग पूरवानुं, जेथी तमे रमता होय तेमा रंग पूरवानुं। वातचीत, तमने रमकड़ा रमवा गमे छे? हाँ। तमे क्यारे रमकड़ाथी रमो छो? ज्यारे तमे घरे होय त्यारे। कयुं रमकड़ुं तमने कोईने ना आपो? तमे तमारुं कयुं रमकड़ा कोईने नहीं आपो? तो अमे तमारुं बोलतुं गलूडियुं कोईने नहीं आपे। तमारे कयुं रमकड़ुं जोईए छे? तमने कयुं रमकड़ुं जोईए छे? जे जोईए ते कहेवानुं। तमारा भाई के बहेने कयुं रमकड़ुं गमे? कया रमकड़ानी तमने बीक लागे छे? हवे एक वार्ता छे रमकड़ावाड़ा रूपेश काका। एक हता रूपेश काका, एमने बाळको खूब गमे, एने बहु बाळको गमता हता। रूपेश काकाना संतानो अमेरिका रहेवा गया, पछी तेमने क्यांय गमतुं न हतुं। रूपेश काकाना घरे घणा बधा रमकड़ा हता। रूपेश काकाए आसपासना बाळकोने पोताना घरे बोलाववा एक रूममां रमकड़ा गोठव्या અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું। એને બાળકો બહુ ગમતા હતા અને ખબર બાળકોને તો રમકડા બહુ ગમે, એટલે એક રૂપેશ કાકા શું કરતા કે એના ઘરે બહુ બધા રમકડા લઈ આવતા। બહુ બધા રમકડા હતા એમની પાસે અને એ રૂમનું નામ હતું ટોય હાઉસ। ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી। આ રમકડા બાળકોને ઘેર લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું ને, બાળકો એ રમકડા તમે તમારા ઘેર પણ લઈ જઈ શકો છો, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ। રૂપેશ કાકાએ એમ લખેલું હતું કે તમે જો એક રમકડા મને આપો તો તમે બે લઈ જઈ શકો। અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈબંધ। અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું, તે ત્યાં ઘણીવાર રમવા જાય। અક્ષયને વારંવાર રૂપેશ કાકાના ટોય હાઉસમાં રમવા જતો હતો, પણ શ્રીકાંત તેની સાથે ના આવે, એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે। અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આપ્યો અને એને બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો। અક્ષય શું કરે છે? પોતાનું વિમાન રૂપેશ કાકાને આપી દે છે અને તેના બદલામાં એક જેસીબી અને એક બીજું બોલતું વાંદરું લઈ આવે છે। હવે શું થાય છે જુઓ। અક્ષય ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતે રમવા માટે આપ્યું। હવે અક્ષય જે બોલતું વાંદરું લાવેલું ને તે શ્રીકાંતને આપે છે કે લે રમવા મત એનાથી। શ્રીકાંત પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણને જેવું બોલીએ છે, આપણે જેવું બોલે તેવું બોલે છે, એટલે એણે તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી। શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે, શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે। અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી, તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે। શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું, આ જોયું કે હા ભાઈ બહુ મસ્ત મસ્ત રમકડા છે તો ચાલો મેં પણ જાઉં। એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગલથોડિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લઈ આવ્યું। મોબાઈલ મૂકીને બે રમકડા મળી ગયા એને। એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા આ ત્રણે પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે, એટલે કે ટોય હાઉસમાં। ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો છટપટાવતા, પટપટાવતા, અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા। એને તો બહુ મજા આવતી, ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નબળાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ કરવા લાગ્યા। રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા। રૂચા શું કરે, એને શિક્ષક બનવાનું બહુ ગમે હે,
तो એ શું કરે બધા રમકડાને બેસાડી દે છે એક રૂમમાં ને પછી એને ભણાવે છે. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. હવે એમાં બોલતું વાંદરું પણ હતું તો રૂચા જેવું બોલે તેવું જે બોલે પોતાના ચાડા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. હવે રૂચા ગુસ્સે કરતી હશે તો એ પણ એને ચાડો આપતો હતો એટલે કે એના જેવું જ બોલતો હતો તો એને ગુસ્સાથી નીકાળી દીધો બહાર કે જા તું ક્લાસમાં બેસતો નહીં. આપણે પણ આવું જ કરે ને, શિક્ષક સાથે તમે બહુ બળબળ કરો તો શિક્ષક તમને ક્લાસમાં બેસવા દે નહીં ને. તો એટલે જ રૂચાએ પણ બોલતા વાંદરાને બહાર ઊભો રાખી દીધું. બોલો, અક્ષય સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે કબૂતર રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી. હવે રૂચાએ બારી પાસે કબૂતર જોયું તો એની પાછળ જાય છે એને લેવા. ત્યાં એ કબૂતર તોડી ગયું. એને એમ કે આ રમકડું હશે. બધા હસી પડ્યા, રૂચા પણ ખૂબ હસી. રૂચાએ કેવું લાગ્યું કે આ કબૂતર જે અસલી કબૂતર હતું એને લાગ્યું કે આ રમકડું છે, પણ તે જેવી જ રીતે એને લેવા દોડી તે તોડી ગયું.